હાલ પાટીદારોની અંદર એક અંડરકરંટ જોવા મળી રહ્યો છે જયરામભાઈ પટેલ એટલે કે જયરામ વાંસદાળીયા વિરુદ્ધમાં. જયરામભાઈ પટેલ આગેવાન છે, સિદ્ધસર ઉમિયાધામના મંદિરના મુખ્ય ટ્રસ્ટી છે અને તેઓ સમાજના મુખ્ય આગેવાનોની યાદીમાં સામેલ પણ છે. પરંતુ હવે તેઓ આગેવાનોની યાદીમાં કેટલા દિવસ સામેલ રહે છે અને કેટલા દિવસ સિદ્ધસરના ટ્રસ્ટમાં મુખ્ય પદ પર રહે છે તે જોવું રહ્યું. કારણ કે કેટલાક યુવાનોએ કોલ આપી દીધો છે મિટિંગનો અને પાટીદાર યુવાનો એકત્રિત થવા જઈ રહ્યા છે રાજકોટમાં. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તાજેતરમાં જ એક નકલી ટોલનાકું મોરબીના વાંકાનેરમાં ઝડપાયું અને આ ટોલનાકું જે નકલી હતું તે એક કંપની, નજીકની કંપની હતી, તેમાંથી બાયપાસ કરી અને ચલાવાઈ રહ્યું હતું અને આ કંપનીનું નામ હતું વ્હાઈટ હાઉસ. આટલેથી નથી અટકતી આ વાત. આ વ્હાઈટ હાઉસના માલિક હતા અમરસિંહભાઈ જયરામભાઈ પટેલ, એટલે કે આરોપી અમરસિંહના પિતા જયરામ પટેલ સિદ્ધસર ઉમિયાધામના મુખ્ય આગેવાન છે. પાટીદારના આગેવાનોમાં રોષ ફાટી નીકળ્યો છે કે આટલા પ્રતિષ્ઠિત મંદિરની સંસ્થાના વડા તરીકે કઈ રીતે હવે જયરામ પટેલને બેસાડવા. મોરબીથી મનોજ પનારા નામના યુવાને આ બીડું ઝડપ્યું અને ચારે કોર આ વાત ફેલાઈ ગઈ અને પાટીદાર આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આ યુવાનોની વાત પણ સાચી છે. ઠીક, આ અંડરકરન્ટ છે. કારણ કે જે પાટીદારના મુખ્ય ચહેરાઓ છે તેઓ નારાજ તો છે જયરામ પટેલથી, પરંતુ કંઈ બોલી ન શકે તે પ્રકારની સ્થિતિમાં હોય હાલ તેઓ અંદરખાને આ અંડરકરન્ટ ચલાવી અને માહોલ બનાવી રહ્યા હોય તે પ્રકારની માહિતી સૂત્રો પાસેથી મળે છે. આજે મનોજ પનારાએ કોલ આપ્યો છે 24 ડિસેમ્બર 2023 રાજકોટના મવડી વિસ્તારમાં એક પાટીદારોની મિટિંગ થવા જઈ રહી છે જ્યાં નક્કી કરવામાં આવશે કે કઈ રીતે મજબૂર કરવા જયરામ પટેલને રાજીનામા માટે. સાંભળો મનોજ પનારાને. દોસ્તો, આપ બધા જાણો છો કે જે રીતે મોરબીની બાજુમાં જ વઘાસિયા ટોલનાકાની એકદમ નજીકમાં જ ડુપ્લિકેટ ટોલનાકું ઊભું કરીને જે પૈસાનો વહીવટ થતો હતો, સરકારને ચૂનો લગાડવામાં આવતો હતો, 1.5 વર્ષ સુધી આ બધું ચાલતું હતું છતાં તંત્રના ધ્યાનમાં નહોતું. પણ એક નાના એવા પત્રકારે આ બધી માહિતી બહાર પાડીને સફાળી સરકાર જાગી, એક તપાસ કમિટીની રચના કરી, આ બધું થયું, એક FIR લખાણી. એમાં સિદ્ધસર મંદિરના પ્રમુખ એવા જયરામભાઈ વાંસદાળીયાના દીકરાનું નામ આવ્યું અને નામ આવતા સમાજના યુવાનોએ નક્કી કર્યું કે આ પ્રકારનું નામ સમાજના પ્રમુખના દીકરાનું આવતું હોય, એમની ફેક્ટરીનું નામ આવતું હોય તો નૈતિકતાના ધોરણે જયરામભાઈ વાંસદાળીયાએ રાજીનામું આપી દેવું જોઈએ. પણ આજ સુધી જયરામભાઈ વાંસદાળીયાએ રાજીનામું નથી આપ્યું. સમાજની યુવાનોની ગામે ગામથી માંગ છે કે જયરામભાઈ રાજીનામું આપે, પરંતુ જયરામભાઈ રાજીનામું આપતા નથી, ટ્રસ્ટના મસ્ત થતા નથી. એ સીટ ઉપર માલ અને મેવા ખાવા માટે જયરામભાઈ પોતાની જગ્યા છોડતા નથી. એટલા માટે યુવાનોમાં ખૂબ ગુસ્સો છે, યુવાનો લડી લેવાના મૂડમાં છે. એટલા માટે તારીખ 24/12/2023 અને રવિવારે સવારે 10:30 વાગે રાજકોટ મવડીમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે. આ મિટિંગમાં સૌરાષ્ટ્રના ગામે ગામથી તાલુકાએથી આગેવાનો પાટીદાર યુવાનો આ મિટિંગમાં આવવાના છે અને આ મિટિંગની અંદર જયરામભાઈ જો રાજીનામું ન આપે તો કેવા પ્રકારના કાર્યક્રમો આપવા જોઈએ, આ બધી જ ચર્ચાઓ સમાજના યુવાનો વચ્ચે, સમાજના વડીલો વચ્ચે, સમાજના આગેવાનો વચ્ચે થવાની છે. એટલે આ મિટિંગમાં બોડી સંખ્યામાં પાટીદાર યુવાનો સૌરાષ્ટ્રમાંથી આવે, આ મિટિંગમાં ભાગ લઈએ અને સમાજના નિર્માણમાં, સ્વચ્છ સમાજના નિર્માણમાં આવા પ્રકારના આગેવાનો સમાજના પ્રમુખ ના હોય એ કહેવા માટે, એ વાત માટે મોટી સંખ્યામાં યુવાનો આ મિટિંગમાં આવે, મિટિંગમાં જોડાય અને જયરામભાઈ રાજીનામું આપવા માટે એક પ્રકારનું દબાણ ઊભું કરવામાં આવે અને જયરામભાઈ રાજીનામું આપે એ પ્રકારની આ મિટિંગનું આયોજન છે, આગામી કાર્યક્રમો છે. તો આ મિટિંગમાં બોડી સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી કાર્યકર્તાઓ આવે એવી અપેક્ષા સાથે જય ઉમિયાજી. આ હતા પાટીદારના યુવાન આગેવાન મોરબીથી મનોજ પનારા, કે જેમણે આ વિડીયોના માધ્યમથી પાટીદાર સમાજના યુવાનોને, આગેવાનોને અને વડીલોને અપીલ કરી છે કે આ નકલી ટોલનાકા મામલે તેમના પુત્ર જયરામભાઈના પુત્ર અમરસિંહનું નામ આવ્યું મુખ્ય આરોપી તરીકે, છતાં પણ હજુ કંઈ થઈ નથી રહ્યું અને
પ્રતિષ્ઠિત સંસ્થાના વડા તરીકે જેરામભાઈ પટેલ યથાવત છે, તેઓને ત્યાં માલ મેવો ખાવા મળે છે અને આ માલ મેવો તેઓ છોડવા નથી માંગતા. તો હવે યુવાનો કોઈ પણ રીતે દબાણ સર્જીને મજબૂરીવશ તેમને રાજીનામું આપવું પડે તે પ્રકારની સ્થિતિ કરશે અને પાટીદારોને સમજાવટ માટે ગામે ગામ જઈ જયરામ પટેલના રાજીનામાની માંગણીને તેજ બનાવશે. જોઈએ આગામી દિવસોમાં પાટીદાર આગેવાનો આ બાબતે શું નિર્ણય કરે છે, જયરામ પટેલ રાજીનામું આપે છે કે કેમ, અને લોકસભાની ચૂંટણી જ્યારે નજીક છે ત્યારે આ મામલામાં કોઈ રાજકીય રંગ આવે છે કે કેમ. દરેક અપડેટ, દરેક સમાચાર, અંદરની વાતો, પડદા પાછળની કહાની નવજીવન ન્યૂઝ આપને આપતું રહેશે. આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.